सखत मेहनतु अने समर्पित शाळामां प्रथम। हेलो मारा मित्रों, तमे बधा केम छो? हेलो सर, हूँ मजा में छू। हेलो सर, हूँ पण मजा में छू। तमे केम छो? हूँ ठीक छू। तो मित्रों, मने कहो के आजे तमे शू शीखवा मांगो छो? सर, आजे तमे कृपा करी अमने तमारी एक वार्ता कहो ने। चोक्कस मारा वाहलाओ, आजे हूँ तमने एक वार्ता कहीश के हूँ केवी रीते मारी शाळा मां प्रथम आव्यो। ते ए दिवसो हता जरे बीजा विश्वयुद्धनो अंत आव्यो हतो। दरेक जन अपनी स्वतंत्रतानी राह जोता हता। अपना देशना तमाम लोको अमारा स्वतंत्र सेनानीओ माटे खूब खुश अने गर्वनी लागणी अनुभवता हता। बधा स्वतंत्र सेनानीओनी जेम हूँ पण मारा देश माटे कंईक करवा मांगू छू। आ माटे मारे सारी शाळामां अभ्यास करवो छे। पण हूँ एक गरीब परिवारनो हतो। हूँ जाणतो हतो के मारा माता पिता फी भरी शकशे नहीं, तेथी हूँ तेमने पूछवानी हिम्मत पण ना करी शक्यो। एक दिवस ज्यारे हूँ अभ्यास करी रह्यो हतो त्यारे मारा माता पिता मारी पासे आव्या अने कह्युं, तमारी माता अने हूँ उच्च शिक्षित नथी, परंतु अमे जाणीए छीए के तमने उच्च अभ्यास करवो छे। अमने ताराथी खूब आशा छे अब्दुल, चिंता ना करीश, अमे कोईक रीते फी जमा करी लईशुं जेथी तू सारी शाळामां अभ्यास करी शके। तू कई शाळामां जवा मांगे छे? हूँ स्वॉर्ट स्कूलमां जोड़ावा मांगू छू, जे रामेश्वरम नजीक रामानाथपुरममां छे। ठीक छे अब्दुल, हूँ कंईक सगवड़ करूँ छू। पण अब्दुल, तारे सखत मेहनत करवी पड़शे, तारे अमने गौरव अपाववू पड़शे। हा, हूँ मारू श्रेष्ठ आपीश। मारो भाई मने शाळाए लई गयो अने औपचारिकताओ पूरी करी। ते एक सारी शाळा हती। वर्गखंडो मोटा अने अमारा बधा माटे बेन्चो हती। शिक्षकोने भणावा माटे ब्लेकबोर्ड अने चौक पण हता। શાળામાં રમતગમતની પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવતી। ઉનાળામાં શિક્ષકો અમને વર્ગખંડની બહાર ભણવા લઈ જતા, વિદ્યાર્થીઓને ઝાડ નીચે બેસી અભ્યાસ કરાવવામાં આવતો। જ્યારે વર્ગ બદલવાનો હોય ત્યારે અમે એક ઝાડથી બીજા ઝાડ પાસે જતા। એક દિવસ હું ખૂબ ઉતાવળમાં હતો, તેથી ભૂલથી મેં એક ખોટા વર્ગખંડમાં પગ મૂક્યો જ્યાં મારા ગણિતના શિક્ષક ક્લાસ લઈ રહ્યા હતા। તેમણે મારી તરફ જોઈ કહ્યું, અબ્દુલ, તમને શું જોઈએ છે? સર, હું મારા વર્ગમાં આવ્યો છું। તમને ખબર નથી પડી રહી કે આ તમારો વર્ગખંડ નથી? સોરી સર, મને માફ કરી દો। તમે આ શાળામાં શું કરી રહ્યા છો? જો તમને યોગ્ય વર્ગ સુધીનો રસ્તો પણ ના મળતો હોય તો તમે જ્યાંથી આવ્યા છો તે ગામ તરફ તમારે પાછું ફરી જવું જોઈએ। વર્ગના બીજા વિદ્યાર્થીઓ મારી સામે જોઈ હસી રહ્યા હતા। ત્યારબાદ શિક્ષકે મને બધાની સામે લાકડીથી મારવાનું શરૂ કર્યું। આહ, આહ, સર, કૃપા કરી મને મારશો નહીં, હું ફરી ક્યારેય આવું નહીં કરું। હું દુઃખી હતો, મને ઘરની યાદ પણ આવવા લાગી। હું ઘરે પાછો ફરી જવા માંગતો હતો, પણ પછી મેં વિચાર્યું, મારા માતા પિતાએ મને આ શાળામાં મોકલવા માટે ખૂબ બલિદાન આપ્યું છે, મારે મારા માતા પિતા માટે ગર્વ સાબિત થવું પડશે। મેં મારી જાતને એક વચન આપ્યું, આ જ દિવસથી હું માત્ર અને માત્ર એક સારો વિદ્યાર્થી જ નહીં બનું, પણ હું શ્રેષ્ઠ વિદ્યાર્થી બનીશ। મેં રાત દિવસ અભ્યાસ કર્યો। થોડા દિવસો પછી અમારી ગણિતની પરીક્ષા હતી, જે તે જ ગણિતના શિક્ષક દ્વારા લેવામાં આવી હતી। મેં બધા જવાબો બરાબર લખ્યા। થોડા દિવસ પછી પરિણામ જાહેર થયું। રાજેશ, તને 100માંથી 61 માર્ક આવ્યા। યશ, તને 100માંથી 70 માર્ક આવ્યા। મોના, તને 100માંથી 80 માર્ક આવ્યા। અબ્દુલ, તમે શું વિચારો છો?
તમને કેટલા માર્ક્સ આવ્યા હશે? સર, મેં બધા જવાબો બરાબર લખ્યા હતા. કૃપા કરી મને કહો, મને કેટલા માર્ક આવ્યા છે? તમને 100માંથી 100 ગુણ આવ્યા છે અબ્દુલ, ફૂલ માર્ક્સ. ખૂબ સરસ અબ્દુલ. થેન્ક યુ સર. ગણિતની પરીક્ષામાં સંપૂર્ણ માર્ક્સ મેળવવાનું મારું સ્વપ્ન છેવટે પૂરું થયું. હું ખૂબ ખુશ હતો. બીજા દિવસે સવારે અમારી પ્રાર્થના સભા દરમિયાન બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભેગા થયા હતા. એ જ શિક્ષક જેણે મને સજા આપી હતી તે હસતા હસતા બોલ્યા, જેને હું સજા આપીશ તે એક શ્રેષ્ઠ માણસ બની જશે. બધા વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. તે પછી જે બન્યું તે હજુ પણ મને યાદ આવે છે. હવે હું બધાને કહીશ કે અબ્દુલ કેવી રીતે ફૂલ માર્ક્સ લાવ્યો. બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. શિક્ષકે મારી તરફ ઇશારો કર્યો અને કહ્યું, મારા શબ્દો યાદ રાખો, આ છોકરો તેની શાળા અને શિક્ષકોનું ગૌરવ વધારશે. પહેલાના અપમાન બદલ તેમણે મારા વખાણ કર્યા. હું ખૂબ ખુશ હતો. તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મારા માટે તાળીઓ વગાડી. તે સેમેસ્ટર પછી હું રજાઓ માટે મારા ગામ પાછો ગયો. આખો પરિવાર મારા માટે ખૂબ ખુશ હતો. મારા માતા પિતાએ ખુશીથી મને ગળે લગાવી લીધો. મારા ભાઈએ મને પ્રોત્સાહિત કરવા મારી પીઠ થપથપાવી. આખરે મને લાગ્યું કે મેં કંઈક લાયક કામ કર્યું છે, પરંતુ મારે હજુ ઘણું બધું પ્રાપ્ત કરવાનું બાકી છે. તો મિત્રો, હું કેવી રીતે મારી શાળાનો ટોપર બન્યો તે વાર્તા આ હતી. સર, આજથી હું પણ સખત મહેનત કરીશ અને પહેલા આવવાનો પ્રયત્ન કરીશ. હા સર, હું પણ મારી શાળાનો ટોપર બનવાનો પ્રયત્ન કરીશ અને મારા માતા પિતાને ગૌરવ અપાવીશ. ખૂબ સરસ મારા વહાલા મિત્રો. તો ફ્રેન્ડ્સ, તમને બધાને અમારો વિડીયો ગમ્યો ને? જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા, અને જલ્દીથી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને હા, બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા. બાય.